નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આશિષ પંચાલ એક વાર ફરથી હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇઝી કણોના પ્રકારો અને તેના અંદર હરિત કણ વિશે સંપૂર્ણ માહિતી વિશે વાત કરીશું તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો રંજક કણોના પ્રકારોથી મિત્રો રંજક કણો અને તેના પ્રકારોની અંદર વાત કરીએ મિત્રો રંજક કણો જેને આપણે રંજક કોષો તરીકે પણ ઓળખીએ છીએ જેને અઢારસો ને છાસઠમાં હેકલ નામના વૈજ્ઞાનિક છે આ વૈજ્ઞાનિકે તેમણે પ્લાઝ્મિડ શબ્દ વિશે માહિતી આપી હતી આ પ્લાઝમિડ એ બીજું કશું નથી મિત્રો કોષની અંદર જોવા મળતા રંજક કણો વિશેની માહિતી છે તો આમ રંજક કણોને પ્લાઝમિડ તરીકે ઓળખાવ્યા હતા હેકલ નામના વૈજ્ઞાનિકે રંગ કણો જે સ્વયં સંચાલિત અંગિકા છે જે ડીએનએ અને બેવડા આવરણ ની રચના ધરાવે છે જેમાં વિવિધ પ્રકારના સંશ્લેષિત કાર્બનિક સંયોજનોનો સંગ્રહ થાય છે. રંગ કણો બધી જ જીવંત વનસ્પતિઓમાં અને કેટલાક પ્રોટિસ્ટમાં હાજર હોય છે. દાખલા તરીકે યુગલીના ડાયનોફાઇસી એટલે કે ડાયનોફ્લેજિલેટ્સમાં અને ડાયટમ્સમાં તેની રચનાને આધારે રંજક દ્રવ્યો જે છે એ રંજક દ્રવ્ય કણો અને તેના કાર્યો જે છે એ જુદા જુદા પ્રકારના હોય છે. સામાન્ય રીતે રંજક કણો જે છે એ રંજક કણો ત્રણ પ્રકારના છે. જેમાં કેટલાક છે રંગ વિહીન કણો કેટલાક છે રંગીન કણો એટલે કે રંગીન કણો અને ત્રીજું છે રંગ હરિત કણો મિત્રો યાદ રાખજો રંગ કણો ના ત્રણ પ્રકાર છે રંગ વિહીન કણો રંગીન કણો અને હરિત કણો સૌથી પહેલા વાત કરીએ મિત્રો રંગ વિહીન કણો સામાન્ય લીકો પ્લાસ્ટ પ્લાસ્ટી લુકો પ્લાસ્ટિડ ને રંગ વિહીન કણો પણ કહેવામાં આવે છે લ્યુકો પ્લાસ્ટિટ્સ ના નિશ્ચિત રીતે ત્રણ પ્રકારો પડાય છે જેમાં પહેલો છે એમાઇલોપ્લાસ્ટ જે સ્ટાર્ચયુક્ત લ્યુકોપ્લાસ્ટ છે તેથી તેને સ્ટાર્ચ કણો પણ કહેવામાં આવે છે સામાન્ય તે બટાટાની અંદર જે ગ્રંથિલમાં જે છે આ બટાટાની અંદર ગ્રંથિલમાં આ પ્રકારના કણો જે છે જોવા મળે છે બીજો પ્રકાર છે એલાયોલોપ્લાસ્ટ તે પણ રંગવિહીન લ્યુકોપ્લાસ્ટિડ છે જે કે લિપિડના સંગ્રહ કરે છે તેથી તેને લિપિડ કણો તરીકે પણ ઓળખવામાં આવે છે ગુલાબની નલિકાઓની અંદર આ પ્રકારના કણો જે છે જોવા મળે છે અને ત્રીજો પ્રકાર છે એલ્યુરોપ્લાસ્ટ સામાન્ય રીતે તે પણ રંગવિહીન પ્રોટીનનો નો સંગ્રહ કરતા કણ છે એટલે કે પ્રોટીનનો નો સંગ્રહ કરતા લ્યુકોપ્લાસ્ટિડ છે દાખલા તરીકે મકાઈના દાણાની અંદર સમિતાય સ્તર જે છે એ સમિતાય કણો જે એક પ્રકારના એલ્યુરોપ્લાસ્ટ છે તો આ થયા મિત્રો રંગવિહીન કણો વિશેની ચર્ચા હવે વાત કરીએ રંગીન કણો તો રંજક દ્રવ્ય કણો જેઓ પીળાસ પડતા અથવા તો લાલાશ પડતા રંગના હોય છે કારણ કે તેમાં રંજક તરીકે કેરોટીનર્સ આવેલા હોય છે રંજક દ્રવ્ય તરીકે કેરોટીનર્સ આવેલું હોય છે ક્લોરોફિલ રંજક દ્રવ્ય કણોમાં ક્રોમોપ્લાસ્ટમાં આ કેરોટીનર્સ હોતું નથી રંજક દ્રવ્યો ક્રોમોપ્લાસ્ટ દ્વારા કાતો રંગહીન કણો એટલે કે લ્યુકોપ્લાસ્ટ અથવા તો હરિત કણો નિર્માણ કરે છે એટલે કે ક્લોરોપ્લાસ્ટ નિર્માણ કરે છે ત્રીજો પ્રકાર છે મિત્રો હરિત કણ જેને આપણે ક્લોરોપ્લાસ્ટ તરીકે ઓળખીએ છીએ સામાન્ય રીતે સ્પિન્ચ પર યાદ રાખજો મિત્રો સ્પિન્ચ પર એ સૌ લીલા રંગના રંજક દ્રવ્યો જે હરિત કણો તરીકે ઓળખાવ્યા છે હરિત કણો જે બેવડા આવરણથી રચાયેલી આવૃત રચના છે જેમાં જેલી જેવું આવરક દ્રવ્ય આવેલું હોય છે તેને આપણે સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે ઘણા કાર્બનિક દ્રવ્યો પણ તેની અંદર જોવા મળે છે સ્ટ્રોમામાં આવેલી પટલીય રચનાઓના સમૂહને ગ્રાના તરીકે ઓળખવામાં આવે છે ગ્રાનાની અંદર પ્રત્યેક થપ્પી જેવી રચના જેને ગ્રીનમ કહેવામાં આવે છે જે થી પચાસ થાઇલેકોઇડ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હરિતકર્ણોમાં ધરાવે છે અને

પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય એના માટેનું સ્થાન દર્શાવે છે તેમાં પ્રકાશ ઊર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે તેને ઉર્જાનું રૂપાંતરણ પણ કહેવામાં આવે છે ફેટી એસિડનું સંશ્લેષણ પણ તેમાં જોવા મળે છે અને લિપિડનો સંગ્રહ કરે છે કણ સૂત્રની જેમ જ હરિતકણને પણ સ્વયં સંચાલિત અંગિકા કહેવામાં આવે છે જેમ કે થોડા ઓછા પ્રમાણમાં પોતાના પ્રોટીન્સનું સંશ્લેષણ તે કરી શકે છે આથી તેને સ્વયં સંચાલિત અંગિકા તરીકે ઓળખવામાં આવે છે તો આ થયું મિત્રો રંજક કણો અને તેના પ્રકારોમાં હરિત કણ કણ અને રંગીન રંજક કણો અને તેના પ્રકારો વિશેની સંપૂર્ણ માહિતી આશા રાખું કે વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળી હશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અન્ય મિત્રો સાથે શેર કરજો સાથે જ મારી ચેનલ ઇઝી એન્ડ હેપી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલું આઇકન પણ દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ